જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા યુનુસ ગાઝી. યુનુસ, જમીની સરહદી જે વિસ્તાર છે ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, જવાનોની તૈનાતી કેવી છે, આંતરિક સુરક્ષા જે કરી રહી છે તે સીઆરપીએફ હોય કે પછી ભારતીય સિક્યુરિટી ફોર્સ, શું તેના જવાનોને પણ તૈનાત કરવામાં આવે છે કે કેમ? યુનુસ. જગદીશ, સીધી બોર્ડરની જે સુરક્ષા છે તે બીએસએફ દ્વારા કરવામાં આવે છે, પરંતુ બોર્ડર તરફ જતા જે ગામો છે તે ગામોની સુરક્ષાની જવાબદારી સ્થાનિક પોલીસની છે. અમે અત્યારે છે માવસરી વિસ્તારની અંદર કે જ્યાંથી રાજસ્થાનની બોર્ડર લાગે છે અને બીજી તરફ પાકિસ્તાનની લગભગ 30 કિલોમીટર જેટલો વિસ્તાર લાગે છે અને તે રણ વિસ્તાર છે, એટલે કે અહીં ઊંટોથી પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જે ગુજરાત પોલીસની જે કેમલ ટુકડીઓ છે તેઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે રણ વિસ્તાર છે માવસરીનો, અંદાજે 30 કિલોમીટર એટલો વિસ્તાર છે અને અહીં ગુજરાત પોલીસના જે તાલીમબદ્ધ ઊંટ સવારો છે અને ઊંટ સવાર પોલીસ છે તેઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક પોલીસ પણ સતત સતર્ક રહેતી હોય છે અને સજ્જ રહેતી હોય છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પોલીસને પણ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને મદદરૂપ થવા માટે જે કેન્દ્રીય સ્તરેથી અને રાજ્ય સ્તરેથી જે સૂચનાઓ મળી છે તે જ મુજબ આ જે કેમલ ટુકડીઓ છે તેઓ દ્વારા સતત રણ વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી આ વિસ્તારની અંદર આ જે કેમલ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં જે પરિસ્થિતિ સર્જાય છે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર, જેને કારણે અહીં વિશેષ સતર્કતા રાખવામાં આવતી હોય છે અને 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. અત્યારે આ જે પેટ્રોલિંગ ટુકડી છે તે રણ વિસ્તારની અંદરથી જ આ પેટ્રોલિંગ કરીને અહીંથી નીકળી રહી છે અને ટૂંક સમય વચ્ચે સંવેદનશીલ જે વિસ્તારો ગણાતા હોય છે તેવા વિસ્તારોની અંદર આ પેટ્રોલિંગ ટુકડીઓ આગળ વધશે. આ જ રીતે જે બોર્ડર એરિયાના જે વિસ્તારો છે, જે 4 રસ્તાઓ છે અથવા તો જે હાઈવેના રસ્તાઓ છે, ત્યાં પણ આ જ પ્રકારે પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. જે સ્થાનિક પોલીસ હોય છે તેઓ દ્વારા સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હોય છે. બીજી તરફ બોર્ડરનું જે અપડેટ છે તે આપણે આપી દઉં કે જે બોર્ડર એરિયાઓ છે ત્યાં બીએસએફ ને એલર્ટ ઉપર રાખવામાં આવેલી છે. બીએસએફના જે અધિકારીઓ છે, સિનિયર અધિકારીઓ, તેઓ આજે અહીં પહોંચી ચુક્યા છે. ગઈકાલથી જ આમ તો સિનિયર અધિકારીઓ અહીં હતા, પરંતુ અત્યારની જે સુરક્ષાની વ્યવસ્થા છે તેની સમીક્ષા કરવામાં આવી હતી અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ અને ખાસ કરીને જે બનાસકાંઠાની બોર્ડરની જે જવાબદારી છે તે બીએસએફ દ્વારા સંભાળવામાં આવી રહી છે, એટલે કે બીએસએફની ટુકડીઓ પણ સંપૂર્ણ સતર્ક અને સજ્જ છે.